જય શ્રી કૃષ્ણ વિદ્યા મિત્રો, કેમ છો બધે બધા? તમારું સ્વાગત છે ફરીવાર અભિષેક એજ્યુકેશન ગુજરાતી નામની યુટ્યુબ ચેનલમાં. વિદ્યા મિત્રો, ધોરણ 12 ગુજરાતી ગ્રામરમાં ગુજરાતી જ તમે કહી શકો કે જે અનુક્રમણિકા છે 8 માર્ક્સમાં ફિક્સ છે, પૂછાય છે. 4 માર્ક્સ સેક્શન એમાંથી હશે, 4 માર્ક્સ સેક્શન બીમાંથી હશે, પહેલાં જ 4 ક્વેશ્ચન હશે, રાઈટ? તો એમાંથી તમે જે ફક્ત ખાલી પ્રકાર કરો છો, જે તે કાવ્ય કે પાઠનો પ્રકાર અને લેખક કે કવિનું નામ, બસ એ જ વિદ્યાર્થીઓ જે પહેલા પેજ ઉપર ચોપડીમાં આપેલું છે કરીને જાય છે, જેથી એમના પૂરા 4 માર્ક્સ કપાય છે, રાઈટ? તમે થંબનેલ જોઈ લીધો હશે કે 4 માર્ક્સ કપાઈ જશે. એ બીજા 4 માર્ક્સ શામાંથી પૂછાય છે, શું પૂછાય છે, એની આપણે આ વિડીયોમાં ચર્ચા કરવાના છીએ. જો આ તમે આખી અનુક્રમણિકા રેડી કરી દીધી, ધેન તમારા 8 માર્ક્સ ફિક્સ છે, બરાબર છે? અને ફક્ત એક પેજ કરવાથી 8 માર્ક્સ મળે તો બહુ મોટી વાત છે. તો ચાલો શરૂઆત. તો વિદ્યા મિત્રો, આ છે તમારી ઓલ એન્ડ ઓલ અનુક્રમણિકા, બરાબર છે? 8 માર્ક્સમાં તમને આ પૂછવાની છે, બરાબર છે? 8 માર્ક્સ એ બહુ મોટી વાત છે. ગુજરાતીમાં 100 માંથી આવે, મતલબ ખાલી તમને 92નું કરવાનું રહ્યું. જો નો ડાઉટ 100માંથી 8માં ખૂબ ઓછો છે, પરંતુ ખાલી આ એક પેજ કરી જાઓ અને 8 માર્ક્સ મળે તો એ ખૂબ જ મોટી વસ્તુ છે, બરાબર છે? ફોકસ કરી છું. અત્યાર સુધી તમે શું કરતા હોય છો ખબર છે? આ બે વસ્તુ, કોઈ ચેપ્ટર છે એનો પ્રકાર અને કવિ અથવા લેખકનું નામ. પણ આ તો મળીને ફક્ત 4 માર્ક્સ જ થશે. તમને તમે જોયું હશે તો એમાં શું હશે કે આ નહીં કરો તો 4 માર્ક્સ બીજા જતા રહેશે. બંનેમાંથી સેક્શન એ હશે તમારો અને સેક્શન બી હશે. એમાં જે પહેલાં 4 ક્વેશ્ચન હશે, આમાં ને આમાં બંને જે છે અનુક્રમણિકાના રિલેટેડ હશે, બરાબર છે? હવે આમાંથી 2 માર્ક્સ અને આમાંથી 2 માર્ક્સ પ્રકાર અને લેખકનું નામ ઉપર મળી હશે તમને. પણ જે બાકીના 2-2 બચ્યા, એટલે કે જે 4 માર્ક્સ બચ્યા મળીને, એ તમને કાં તો એવોર્ડ પૂછી લેશે કે કયો જે છે એવોર્ડ મળેલો છે, અન્ય નામ પૂછી લેશે, શામાંથી લેવાયેલ છે એ પૂછી લેશે. સપોઝ કરો એવું પૂછી લે કે ભાઈ વિનાયક નરહરી ભાવેનું રિયલ નામ શું છે, મૂળ નામ શું છે, એવોર્ડ જે છે આ કોને મળેલો છે, અથવા આમને કયો એવોર્ડ મળેલો છે, રાઈટ? આ ચેપ્ટર શામાંથી લેવામાં આવેલું છે, અથવા અહિંસાની ખોજ શું છે, એમાંથી કયું ચેપ્ટર લેવામાં આવ્યું છે, પૂછાય છે 100%. ઓકે, ફિક્સ જ છે. ચલો હવે જો આ ચેપ્ટર 1 છે, પદ નરસિંહ મહેતાએ લખેલું છે. આ નામ નથી લખ્યું મેં ચેપ્ટરનું, ડાયલેક્ટ પ્રકાર કરી દીધો છે. આપણું જે છે અખિલ બ્રહ્માંડમાં પદ છે નરસિંહ મહેતા લખેલું છે, એની અંદર કંઈ આવતું નથી. ઓકે, બીજું ચેપ્ટર છે આપણું જે છે ખીજડીએ ટેકરે, નવલિકા છે ચુનીલાલ મડિયારું છે. હવે રણજીતરામ સુવર્ણચંદ્રક ચુનીલાલ મડિયાને મળેલ છે. હવે જો અહીંયા તમને એક એડવાઇસ રહેશે કે પહેલાં જે છે તમે આ કરો, શું કરો, આ એક તો જે છે પ્રકાર અને લેખકનું નામ અથવા કવિનું નામ એ આખું પાકું થઈ જાય પછી જ અહીંયા આવો, બરાબર છે? મારી એક એડવાઇસ લેશે. નહીં તો જો તમે આ બધું સાથે કરવા લાગ્યા તો મેળ પડશે નહીં. અને જોશો તમે અહીંયા બધું આ ખાનાઓમાં જોશો તો મોસ્ટ ઓફ ખાલી જ છે, એટલે ઓછા જ છે, બરાબર છે? ભરેલા તો એટલે તમને સરળતા પણ રહેશે, પણ આ બધું જ ભરેલું છે, બરાબર છે? આખું ભરેલું રહેશે એન્ડ તમને બધું યાદ કરવાનું રહેશે. ઇમ્પોર્ટન્સ એ છે કે પહેલાં આ કરો, 4 માર્ક્સ આના કવર કરો, પછી જાઓ અહીંયા અને 4 માર્ક્સ આના કવર કરો, રાઈટ? ત્રીજું ચેપ્ટર જો અહીંયા છે આખ્યાન ખંડ જે છે આપણું મસ્ત દમયંતી સ્વયંવર પ્રેમાનંદ દ્વારા, ચોથું જે છે આપણું જે છે વિનોબા ભાવેનો આત્મકથા ખંડ છે, બરાબર છે? પછી 5મું જે છે પદ અને ભજન ધના ભગતનું બહુ જ મસ્ત જે છે રામમાણ કરીને ભજન છે, અહીંયા તમે પદ પણ લખી શકો છો. 6ઠું જે છે હાસ્ય નિબંધ ઓછીનું માંગનારો કે જે છે નટવરલાલ બુચે લખેલું છે. 7મું ગરબી છે, ગરબી જે છે આપણી લખેલી છે દયારામે. એટલું યાદ રાખી લેજો કે ગરબી માટે દયારામ બહુ ફેમસ હતા, રાઈટ? તમારે જે તે શિક્ષકોએ પણ કહ્યું હશે, તો ગરબી અને દયારામ વચ્ચે સીધો સંબંધ છે એવું તમે કહી શકો. ઓકે, ચલો નેક્સ્ટ પ્રવાસ નિબંધ એક એવા જે છે એ પણ તમે યાદ રાખી શકો કે આપણા જે આખા ગુજરાતીમાં ફક્ત 2 જ લેખિકાનું અહીંયા વર્ણન કરેલ છે. એક તો અહીંયા 8મું ચેપ્ટર વિનોદિની નીલકંઠ, 13મું ચેપ્ટર ધીરુબેન પટેલ, એમ 2 જ છે આપણે અહીંયા. તો એ રીતે તમે યાદ રાખી શકો છો કે લેખિકા જે છે 8માં અને 13માં ચેપ્ટરમાં જોવા મળે છે, રાઈટ? અને
નવમું ચેપ્ટર લોકગીત છે, એટલે લોકગીતમાં કોઈ લેખક હોય નહીં, બરાબર. દસમું ચેપ્ટર યુધિષ્ઠિર યુદ્ધ વિષાદ, બહુ જ મસ્ત મહાભારતને લગતું ચેપ્ટર છે કે જે ઉમાશંકર જોશી દ્વારા લખેલું છે, બરાબર છે. ચલો અગિયારમું ચેપ્ટર જે છે ખંડકાવ્ય કવિ બોટાદકર દ્વારા લખેલું છે. બોટાદકરનું જે છે નામ પણ આપેલું છે, ફૂલ નેમ દામોદર ખુશાલદાસ બોટાદકર. ચરિત્ર નિબંધની જો હું વાત કરું તો ચરિત્ર નિબંધ છે આપણું બારમું સૌજન્યશીલ પ્રભાશંકર, કે જેનું જે છે જેના વિશે કોણે લખ્યું છે, મુકુંદરાય પારેશે. હવે આમાં કઈ રીતે યાદ રાખી શકો કે જે એક બારમું ચેપ્ટર છે અને એક નીચે 22મું ચેપ્ટર છે એ બંને ચરિત્ર નિબંધ છે, બરાબર છે. 12મું ચેપ્ટર અને 22મું ચેપ્ટર. 12મું ચેપ્ટર જે છે એ પ્રભાશંકર ઉપર લખાયેલું છે, બરાબર છે. અને જે છે 22મું ચેપ્ટર જે છે એ આંબેડકર ઉપર લખાયેલું છે, બરાબર, બી આર આંબેડકર ઉપર. હવે આમનું ટ્રાન્સલેશન કર્યું છે, એટલે કે આમના વિશે લખ્યું છે કે મુકુંદરાય પારાશર્ય, અને આમના વિશે જે છે લખનારા કોણ છે, કિશોર મકવાણા. આ રીતે તમે કમ્પેરિઝન કરીને પણ લખી શકો છો. ચલો પછી જો વાત કરું, એ રીતે તમે જોઈ શકો છો 13મું નવલિકા છે આપણું, મેં તમને કીધું ધીરુબેન પટેલવાળું મહાત્માના માણસ. આસ્વાદ લેખમાં ખાસ કરીને યાદ રાખજો 14મું નામ શું છે, છેલ્લું દર્શન. હવે છેલ્લું દર્શન કાવ્ય જે છે ને રાવી પાઠકનું છે, મેં તમને અહીંયા લખ્યું છે કાવ્ય રાવી પાઠકનું છે, અને એનો આસ્વાદ કોણે કર્યો છે, જયંત કોઠારી. હવે સવાલ કઈ રીતે પૂછાય કે છેલ્લું દર્શન કાવ્યના કવિનું નામ જણાવો અને છેલ્લું દર્શન કાવ્યને આસ્વાદ કરનાર આસ્વાદ લેખકનું નામ જણાવો, તો આમાં તમારા જવાબ આ રહેશે, બરાબર છે. જો કાવ્ય પૂછે તો એ સોનેટ છે, અને જો ટ્રાન્સલેશન પૂછે, કશું પૂછે નહીં કે છેલ્લું દર્શન કાવ્યનો પ્રકાર જણાવો, દેન યુ કેન સે કે જે છે આસ્વાદ લેખ છે. ચલો 15મું એકમાત્ર ગઝલ છે જે છે, જુઓ લખનાર પણ કોણ છે, શ્યામ સાધુ, કે જેમનું શામળદાસ મૂળદાસ સોલંકી મોસ્ટ એમ્પી કરી દીધું છે, અને યાયાવરીમાંથી લેવામાં આવ્યું છે, એ પણ મોસ્ટ એમ્પી અહીંયા મેં તમને કહી દીધું છે. નેક્સ્ટ 16મું જે છે નવલિકા છે આપણું, બહુ જ મસ્ત મજાનું એક ચેપ્ટર, ઈવા ડેવે લખેલું છે, સેલ્વી પંકજમ. 17મું ચેપ્ટર છે ગીત, 17મું ચેપ્ટર પથ્થર થરથર જે શ્યામ જે છે સોરી શ્યામ સાધુની ભગત, નિરંજન ભગત. હવે કેમ આ ભગત યાદ રાખી શકો કે 17મા ચેપ્ટરમાં ખબર છે પથ્થર થરથર ધ્રુજેમાં એક સાધુ આવે છે, સાધુ અને ભગતનો રિશ્તો જે છે કંઈક નજીક હોય છે, આ રીતે ટિપ્સ એન્ડ ટ્રિક્સ લગાવીને તમે નિરંજન ભગત યાદ રાખી શકો. 18મું નવલકથાખંડ દિલીપ રાણપુરાએ લખેલું છે. 19મું ચેપ્ટર છે ઈશ્વર સર્વવ્યાપી, ચિંતનાત્મક નિબંધ છે, મોસ્ટ એમ્પી કરીને જજો. અને લખનાર આનંદ શંકર ધ્રુવ, કઈ રીતે યાદ રાખી શકો કે ઈશ્વર વિશે જે છે કોઈ વાત કરતું હોય તો આનંદ જે છે આવતો હોય છે, બરાબર છે. અને એમણે શું મસ્ત ઉદાહરણ આપેલા છે, ગજબ ઉદાહરણ હતા, રાઈટ. તો આનંદ જે છે એમને રહેલું જ હશે જિંદગીમાં, આનંદ શંકર પ્લસ અને ધ્રુવ, તો તમને યાદ રહી જશે જો આનંદ શંકર યાદ રાખશો તો, અને ધ્રુવ ના યાદ રહે તો એવું યાદ રાખી લેજો, ભગવાનના જ ભક્ત છે, ઈશ્વરના જ ભક્ત છે, તો ઈશ્વર સર્વવ્યાપીમાં જ આવશે. 20મું બા એકલા જીવે ગીત છે, અને મુકેશ જોશીએ લખેલું છે, જેમને મોસ્ટ આઈએમપી કરીને જોજો, 3 એવોર્ડ મળેલા છે, શૈદા એવોર્ડ, જયંત પાઠક એવોર્ડ, હરીન્દ્ર દવે એવોર્ડ. આ 3 જે છે આખા આપણા ચોપડીમાં એક એવા માત્ર જે છે આપણે કહી શકાય કવિ છે કે જેમને 3 એવોર્ડ મળેલા છે. બાકી છે ઉપર બીજા ચેપ્ટરમાં જે છે ચુનીલાલ મડિયાને, રણજીતરામ સુવર્ણચંદ્રક અને નર્મદ સુવર્ણચંદ્ર, પણ આ 3 જે છે મોસ્ટ એમ્પી કરીને જવાના છે. બોધકથામાં જો વાત કરું, 21મું આપણું બોધકથા છે, બરાબર, ડૉક્ટર હરિવલ્લભ ભાયાણીએ લખેલું છે. ઉર્મી કાવ્યલ ભાણી વિશે ઇન્દુલાલ ગાંધીએ લખેલું છે. 23મું ચરિત્ર નિબંધ કે જે કિશોર મકવાણા, મેં તમને કહી દીધું યાદ રાખી શકો છો. નવલિકા છે 4th. 24મું શરત, અને આ મોસ્ટ એમ્પી કહી દીધું, એન્ટો ચેખોવે લખેલું હતું, જેનું ટ્રાન્સલેશન રમેશ ઓઝાએ કરેલું. તમને કોઈ પણ રીતે સવાલ પૂછે કે કોણે અનુવાદ કરેલું, તો રમેશ ઓઝા આવશે, નહીં તો એન્ટો ચેખોવ જ આવશે. હવે આ બાજુ જો તમને કોમન કાઢવાના યાદ રાખવા માટે, રણજીતરામ સુવર્ણચંદ્રક જો 2-3 વ્યક્તિઓને મળેલો છે, રાઈટ. નર્મદ સુવર્ણચંદ્રક 2 વ્યક્તિઓને મળેલો છે, નર્મદ સુવર્ણચંદ્રક, રાઈટ. આજો નર્મદ સુવર્ણચંદ્રક, તો એ તમે કમ્પેરિઝન કરી, રણજીતરામ સુવર્ણચંદ્રક ભાઈ બીજા ચેપ્ટરમાંથી મળેલો છે, 10મા ચેપ્ટરમાંથી પણ મળેલો છે, અને 13મા ચેપ્ટરમાંથી પણ મળેલો છે, રાઈટ. અને બહુ સારા એવા ચેપ્ટર હતા, રાઈટ. ચલો તો પછી પુષ્કિન એવોર્ડ 12નો જ એવોર્ડ લાગે છે, એટલે એ તમારા 24મા ચેપ્ટરમાંથી મળેલું હશે, રાઈટ. પછી જો
સ્મૃતિ પુરસ્કાર અને જે છે અહીંયા મેં તમને કીધું કિશોર મકવાણા જે છે બે જે છે મળેલા છે, સ્વામી તિલક પુરસ્કાર પણ પ્રતાપ નારાયણ મિશ્ર સ્મૃતિ પુરસ્કાર. તો આ પણ છે કે ભાઈ બે એવોર્ડ મળેલા છે. પછી અહીંયા મેં તમને કહી દીધું ત્રણ સૌથી વધારે, જયદા એવોર્ડ, હરીન્દ્ર એવોર્ડ, હરીન્દ્ર દવે અને જયંત પાઠક એવોર્ડ, રાઈટ. રણજીતરામ સુવર્ણચંદ્રક મેં તમને કીધું બે, પછી બીજા ચેપ્ટરમાં છે, પછી બીજું કયું હતું 10મા ચેપ્ટરમાં અને પછી 13મા ચેપ્ટરમાં જે લેખક છે એમને આ મળેલા હતા, રાઈટ. પછી તમે નર્મદ વિશે પણ કહી શકો, નર્મદ સુવર્ણચંદ્રક ચરિત્ર નિબંધ જે છે 12મા ચેપ્ટરને મળેલું હતું એન્ડ બીજા ચેપ્ટરમાં 2-12, રાઈટ, અને 2-10 અને 13 આ જે છે રણજીતરામ, આ નર્મદ સુવર્ણચંદ્રક, રાઈટ. આ રીતે કમ્પેરિઝન કરો. મોસ્ટ એમ્પી રહેશે કવિ શિરોમણી વિશે, કોણ હતું? પ્રેમાનંદ. કવિ શિરોમણી એટલે કવિ આવ્યું એટલે એ તો થઈ ગયું કે ભાઈ મારે કાવ્યમાંથી સિલેક્ટ કરવાના છે. અને કાવ્યમાં જે છે પ્રેમાનંદનું નામ મોસ્ટ બહુ જ આગળ હતું, સેમ ટુ સેમ દયારામ પણ તમે સમજી શકો છો. ઉમાશંકર જોશી ના આવે, યાદ કરજો. કવિ બોટાદકર પણ ના આવે. આ ત્રણ બહુ મહાન કવિઓ હતા જેમાંથી પ્રેમાનંદને કવિ શિરોમણીનો એવોર્ડ મળેલો છે. અને હાસ્ય પારિતોષિક જો પૂછાય જ્યોતિન્દ્ર દવે, તો તમે આ હાસ્ય નિબંધ ઉપરથી પણ યાદ રાખી શકો છો, બરાબર. આ રીતે છે કંઈક, હવે બરાબર કરી દેજો. મન્યને મૂળ નામ વિનાયક નરહરી ભાવે, વિનોબા ભાવેનું હતું. ફૂલ નામ દામોદરદાસ કુશળદાસ બોટારકર, શામળદાસ સોલંકી, મૂળદાસ સોલંકી, અને પ્રફુર નર શંકર નંદશંકર દવે ઇવાડેવનું મોસ્ટ આઈએમપી કરીને જવાનું છે. સામાંથી લેવામાં આવ્યો છે એ પણ તમને અહીંયા કહી દીધેલું છે. હવે જો સ્ક્રીનશોટ પાડી દેજો અહીંયા, તમે જે પણ તમને કરવું હોય સ્ક્રીનશોટ પાડી દેજો, બરાબર છે. બીકોઝ ઓફ સમ રીઝન હું તમને પીડીએફ આપી શકતો નથી નીચે કમેન્ટમાં, દેટ્સ વાય હું તમને કહું છું સ્ક્રીનશોટ. તમે એક તો આગળ મેં તમને ઝૂમ આઉટ કરી દીધું એટલે પાડી દીધો છે, એક હવે ઝૂમમાં પણ ક્વોલિટી હાઈ કરીને પાડી લો, રાઈટ. ચલો આ થઈ ગયું, ઓકે. હવે વેટ એન્ડ ફરીથી સ્ક્રીનશોટ તમે પાડી શકો છો, ઓકે. ચલો તો આ વિડીયોમાં રાખે આટલું. જો વિડીયો પસંદ આવે તો હેલ્પફુલ થયો તો લાઈક શેર સબસ્ક્રાઈબ બધું જ કરી લેજો. આઈએમપી ક્વેશ્ચનની જે ત્રિપુટી વિડીયો છે આપણો જોઈ લેજો. મળી નેક્સ્ટ વિડીયોમાં, ત્યાં સુધી જય શ્રી કૃષ્ણ.